તો તમામ રાજકીય પક્ષો હવે દેશની સૌથી અમીર મહાનગરપાલિકામાં જેમ शिंदे सेना પણ સક્રિય થઈ ગઈ છે હાલ મહારાષ્ટ્રમાં ધામધૂમપૂર્વક ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ અવસર પર મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ उद्धव અંગત સચિવ મિલિંદ નાર્વેકરના આવાસ પર પહોંચ્યા હતા શિંદે અને નાર્વેકરની મુલાકાત કઈ બાબતે હતી એ વિશે બંને નેતાઓએ મૌન સેવ્યું છે નાર્વેકર ઉદ્ધવ ઠાકરેના ખાસમ ખાસ મનાય છે શિંદે જૂથે જયારે વળવો કર્યો ત્યારે પણ ઉદ્ધવ તરફથી વાટાઘાટ કરવા માટે મિલિંદ નાવરેકર જ સુરત આવ્યા હતા એટલે જ આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે નાર્વેકરને મળ્યા પછી શિંદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને પણ મળવા પહોંચ્યા હતા કારણ એવું અપાઈ રહ્યું છે કે શિંદે ગણપતિ મહોત્સવના અવસર પર રાજ ઠાકરેને મળવા ગયા હતા પરંતુ રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે શિંદેની બંને મુલાકાત રાજનીતિના ભાગરૂપે હતી બીએમસીની ચૂંટણીની ઘોષણા ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે તેને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાં તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે આ વખતની બીએમસીની ચૂંટણી ભાજપ શિંદે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગઠબંધન દ્વારા લડવામાં આવશે એવો અંદાજ સેવાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ